પ્રમુખ સ્વામી મહારાજની એવી ઈચ્છા હતી કે આપણે દહેજ રહિત અને ચારેય વર્ણના તમામ લોકો એક મંડપ નીચે સમૂહલગ્નમાં જોડાય. એ વ્યવસ્થામાં સ્વયંસેવકો સાથે જોડાવાનું થયું અમારી મર્યાદા પ્રમાણે. એટલે એ કાર્ય અમારું ચાલતું હતું. 50-60 જેટલા સમૂહલગ્નના વર વધુ બધા આવવાના હતા. એ 3 કે 4 દિવસ સુધી સુવાનો સ્કોપ ના મળે. એટલે પછી વિચાર કર્યો કે હવે જો સુવાનો થાક એટલો લાગ્યો છે કે જો આરામ નહીં મળે તો કદાચ હું કાર્યની જોઈએ એવું કરી શકીશ નહીં. એટલે વિચાર કર્યો થોડો આરામ કરી લેવો. અને સ્વામી એકલા બેઠા હતા એટલે હું ગયો. મેં કહ્યું કે સ્વામી હું જઉં છું. સ્વામી કે શા માટે જવું છે? મેં થાકી ગયો છું એટલે કંઈક એમ ખોટું તો બોલાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જુએ છે, મારી આંખ સામે જુએ છે, મારા શરીર સામે જુએ છે. મારી ઉંમર 25 વર્ષની છે. એમણે એમ ના કહ્યું ભલે તો આરામ કર. 25 વર્ષનો યુવાન થાકી જાય એ પ્રમુખ સ્વામી મહારાજને ન ચાલે. એમણે મને ઉત્તિષ્ઠત જાગ્રત એ મંત્ર ના આપ્યો, પણ એમણે બહુ સારા શબ્દોમાં કહ્યું કે આ ઉંમરે થાકશાનો? શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, આપણા ગુરુઓ થાક્યા જ નથી, થાક લાગે જ નહીં. થાક ન લાગવો જોઈએ, આપણે સેવામાં જોડાઈ જવાનું. એમને શરીર કરતાં માણસની જે સ્ફૂર્તિ, શક્તિ, ઉર્જા, એ કોઈ પણ પરિસ્થિતિમાં એ ઉર્જા ઓછી થાય અથવા તો એને લીધે બેસી જાય એ નહોતું ચાલતું. આપણે એમ કહીએ છીએ કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન બેસી ગયો ત્યારે ભગવાને, કૃષ્ણ ભગવાને એને ઊભો કરેલો, ઉત્તિષ્ઠ કહીને. તો અહીંયા તો હજારો સ્વયંસેવકો હતા, સેંકડો સંતો હતા, એ બેસી જાય તો ક્યાંથી ચાલે? એટલે પ્રમુખ સ્વામી મહારાજે પ્રત્યેક સંતને આ રીતે પ્રોત્સાહન આપેલું છે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.